નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ સંચાલિત શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ઠાસરા તરફથી હું મિત્તલ પરમાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 15 આપણું પર્યાવરણ એનો ભાગ 3. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે નિવસનતંત્રની વ્યાખ્યા, નિવસનતંત્રની વિશિષ્ટતાઓ અને નિવસનતંત્રના પ્રકારો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે આગળનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ તો નિવસનતંત્રના વિવિધ ઘટકો. તો નિવસનતંત્રના વિવિધ ઘટકો એ આ પ્રમાણે જોવા મળે છે. તેની અંદર નિવસનતંત્રના જુદા જુદા ઘટકો છે, જેમ કે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશની મદદથી વનસ્પતિ ખોરાક બનાવે છે. ખોરાક બનાવવા માટે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે. લીલી વનસ્પતિ ખોરાકનું નિર્માણ કરવા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે, માટે તે પ્રાકૃતિક સ્ત્રોત છે. અને તેનો જે સ્ત્રોત જે છે, ઉત્પાદક સજીવ જે છે, તેને કહેવામાં આવે છે. એટલે કે લીલી વનસ્પતિને ઉત્પાદક સજીવ કહેવામાં આવે છે. તૃણાહારી સજીવ અને માંસાહારી સજીવ અને પછી વિઘટકો એમ ક્રમશઃ એક તંત્ર ચાલતું જોવા મળે છે, જેને નિવસનતંત્ર કહેવામાં આવે છે. આપણે જોયું તેમ સૂર્યપ્રકાશ છે, તાપમાન છે, પાણી છે, પવન છે, વરસાદ છે, ભેજ છે. આ અનેક આવા બધા જે ઘટકો જે છે, કયા કયા? તો કે સૂર્યપ્રકાશ, તાપમાન, પાણી, પવન, ભેજ, વરસાદ, ખનિજ દ્રવ્યો, આ બધા જ દ્રવ્યો જે છે તે પર્યાવરણના અજૈવિક ઘટકો છે. ફરીથી એક વખત જોઈ લઈએ તો શું જોવા મળે છે નિવસનતંત્રની અંદર? તો સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા લીલી વનસ્પતિ ખોરાકનું નિર્માણ કરે છે. લીલી વનસ્પતિ પોતાની જાતે ખોરાકનું નિર્માણ કરતી હોવાથી તે પ્રાકૃતિક સ્ત્રોત છે અને તેને ઉત્પાદક સજીવ કહેવામાં આવે છે. આ લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ પ્રાણીઓ કરે છે, તૃણાહારી સજીવો કરે છે. તૃણાહારી સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ માંસાહારી સજીવો કરે છે અને માંસાહારી સજીવો તૃણાહારી સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આમ એક સમગ્ર તંત્ર ચાલતું જોવા મળે છે. તો સૂર્યપ્રકાશ છે, તાપમાન છે, પાણી છે, ખનિજ દ્રવ્યો છે, ભેજ છે, વરસાદ છે, આ બધા જે દ્રવ્યો છે એ પર્યાવરણના અજૈવિક ઘટકો છે. જ્યારે આ લીલી વનસ્પતિ, તૃણાહારી સજીવ, માંસાહારી સજીવ અને અહીં એ બધા જે સજીવો જે છે એ જૈવિક ઘટકો છે. અહીં માંસાહારી સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેનું વિઘટન કરતા વિઘટકો જે છે તે ફૂગ અને બેક્ટેરિયા વગેરે જે વિઘટકો છે તે મોટાભાગે ફૂગ અને બેક્ટેરિયા સ્વરૂપે જોવા મળે છે. આ બધા જે ઘટકો છે તે ઘટકો નિવસનતંત્રના જૈવિક અને અજૈવિક ઘટકો છે. એટલે આ મુજબ નિવસનતંત્રની અંદર વિવિધ ઘટકો જોવા મળતા હોય છે. જૈવિક ઘટકો કયા કયા? તો તૃણાહારી સજીવો, માંસાહારી સજીવો, લીલી વનસ્પતિ, વિઘટકો એટલે કે ફૂગ અને બેક્ટેરિયા, એ બધા નિવસનતંત્રના જૈવિક ઘટકો છે.
તો હવે વિદ્યાર્થી મિત્રો, તેના વિશે આપણે વધુ જોઈએ તો નિવસન તંત્રના મુખ્યત્વે બે ઘટકો છે, તેમાં હમણાં જ આપણે વાત કરી તે અનુસાર એક ઘટક જે છે તે અજૈવિક ઘટક છે અને બીજો જે ઘટક છે તેને આપણે જૈવિક ઘટક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપ સૌ જાણો જ છો તે અનુસાર જેનામાં જીવ હોય તેવા ઘટકને આપણે જૈવિક ઘટક કહીએ છીએ અને જેનામાં જીવ ન હોય તેવા ઘટકને આપણે અજૈવિક ઘટક કહીએ છીએ. તો મિત્રો, નિવસન તંત્રના મુખ્ય બે ઘટક છે. પ્રથમ ઘટક એટલે કે અજૈવિક ઘટક. અજૈવિક ઘટકની અંદર બધા જ નિર્જીવ ઘટકો જે છે તે ઘટકોનો સમાવેશ થાય છે. ભૂમિ, પ્રકાશ, તાપમાન, પવન, ભેજ, વરસાદ, ખનિજ દ્રવ્યો એ નિવસન તંત્રના અજૈવિક ઘટકો છે. પરીક્ષા દરમિયાન આપણને પૂછાઈ શકે છે કે વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્રના અજૈવિક ઘટકોના ઉદાહરણ આપો. તો તમને જવાબ આવડવો જોઈએ કે ભૂમિ, પ્રકાશ, તાપમાન, પવન, ભેજ, વરસાદ અને ખનિજ દ્રવ્યો એ નિવસન તંત્રના અજૈવિક ઘટકો છે. ફરીથી એક વખત જોઈ લઈએ, નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે. પહેલો જે ઘટક જે છે તે અજૈવિક ઘટક છે. અજૈવિક ઘટક, તો નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. ભૂમિ, પ્રકાશ, તાપમાન, પવન, ભેજ, વરસાદ અને ખનિજ દ્રવ્યો એ નિવસન તંત્રના અજૈવિક ઘટકો છે. આગળ જોઈએ તો નિવસન તંત્રના જૈવિક ઘટકો. નિવસન તંત્રના જૈવિક ઘટકો, તો જેનામાં જીવ હોય એટલે કે જે સજીવ ઘટકો હોય તેને આપણે નિવસન તંત્રના જૈવિક ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. નિવસન તંત્રના જૈવિક ઘટકોને ત્રણ પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં પ્રથમ પ્રકાર જે છે તે ઉત્પાદક સજીવો, બીજો પ્રકાર એટલે ઉપભોગી સજીવો, ત્રીજો પ્રકાર એટલે વિઘટકો. એટલે યાદ રાખજો, નિવસન તંત્રના જૈવિક ઘટકોના ત્રણ પ્રકાર છે. કયા કયા? તો પ્રથમ નંબરે છે ઉત્પાદક સજીવો, બીજા ક્રમાંકે છે ઉપભોગી સજીવો અને ત્રીજા ક્રમાંક પર છે વિઘટકો. તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તો ઉત્પાદક સજીવો, તો લીલી વનસ્પતિ જે હોય છે તે ઉત્પાદક સજીવ છે. ઉત્પાદક સજીવોમાં નીલરસ ધરાવતા અને સ્વયંપોષી સજીવો ઉત્પાદક સજીવોમાં સમાવિષ્ટ છે. ઉત્પાદકો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાના માટે તેમજ નિવસન તંત્રના અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરે છે. ફરીથી એક વખત જોઈ લઈએ, ઉત્પાદક સજીવો, તો નીલરસ ધરાવતા અને સ્વયંપોષી સજીવો ઉત્પાદકમાં સમાવિષ્ટ છે. ઉત્પાદકો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાના માટે તેમજ નિવસન તંત્રના અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરે છે. આગળ જોઈએ, અહીં આપ જોઈ શકો છો તેમ સ્થળજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્રની અંદર લીલી વનસ્પતિ તેમજ જલજ નિવસન તંત્રમાં વિવિધ પ્રકારની લીલ એ ઉત્પાદક સજીવ છે. આગળ નિવસન તંત્રના જૈવિક ઘટકનો બીજો પ્રકાર એટલે કે ઉપભોગી સજીવો. ઉપભોગી સજીવો નીલરસવિહીન અને વિષમપોષી સજીવો ઉપભોગી સજીવોમાં સમાવિષ્ટ છે. આ સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, માટે
ખોરાક માટે અન્ય સજીવો કે તેમની નિપજોનો ઉપયોગ કરે છે. ટૂંકમાં ઉપભોગી સજીવો અન્ય સજીવો દ્વારા તૈયાર કરેલ ખોરાકનો ઉપયોગ કરે છે અને ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખે છે. આ જે ઉપભોગી સજીવો જે છે તેને ચાર કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવે છે. એક તૃણાહારી સજીવ, બે માંસાહારી સજીવ, ત્રણ મિશ્રાહારી સજીવ અને ચાર પરોપજીવી સજીવ. પ્રથમ નંબર કે તૃણાહારી સજીવ એટલે શું? તો કે જે સજીવો ઘાસનું ભક્ષણ કરતા હોય, તૃણનું ભક્ષણ કરતા હોય તેને તૃણાહારી સજીવ કહેવામાં આવે છે. એના ઉદાહરણ જોઈએ તો હરણ, કાળિયાર, સસલું તે બધા તૃણાહારી સજીવો છે. બીજા નંબર પર જોઈએ માંસાહારી સજીવો. તો માંસાહારી સજીવ કોને કહેવાય? તો જે માંસનું ભક્ષણ કરે છે તેને માંસાહારી સજીવ કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો વાઘ, સિંહ, ચિત્તો, દીપડો તે માંસાહારી સજીવો છે. આગળ જોઈએ મિશ્રાહારી સજીવો. મિશ્રાહારી સજીવ એટલે કે જે તૃણ અને માંસ બંનેનું ભક્ષણ કરતા હોય તેને મિશ્રાહારી સજીવ કહેવામાં આવે છે. તેના ઉદાહરણો જો જોઈએ તો વંદો, માનુષ્ય અને રીછ તે મિશ્રાહારી સજીવો છે. પરોપજીવી સજીવો. તો ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખે તેને પરોપજીવી કહે છે. આગળ જોઈએ. અહીં આપ જોઈ શકો છો તેમ તૃણાહારી સજીવ કાળિયાર બતાવેલ છે. કાળિયાર જે છે તે ખૂબ જ અગત્યનો સજીવ છે. તે તૃણાહારી સજીવ છે. તે તૃણ એટલે કે ઘાસનું ભક્ષણ કરતો હોય છે. હરણ જે છે એ પણ તૃણાહારી સજીવ છે. આગળ જોઈએ તો માંસાહારી સજીવ ચિત્તો જે છે તે સીધો જ પોતાના શિકારનું ભક્ષણ કરે છે માટે તે માંસાહારી સજીવ છે. ત્યારબાદ આવે છે મિશ્રાહારી સજીવ. તો હમણાં જ આગળ વાત કરી તેમ વંદો જે છે તે તૃણનું ભક્ષણ કરે છે અને માંસનું પણ ભક્ષણ કરે છે, તેથી તેને મિશ્રાહારી સજીવ કહેવામાં આવે છે. ત્યારબાદ વાત આવે છે પરોપજીવી સજીવ. પરોપજીવી સજીવ તો પરોપજીવી જીવન ગુજારતા સજીવો એટલે કે જે ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખે છે. તો મિત્રો, વૃક્ષો ઉપર જોવા મળતી પીળા રંગની જે વેલ ઉગે છે તે અમર વેલ છે, અને તે અમર વેલ જે છે એ ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખે છે અને યજમાન શરીર પર આશ્રય મેળવી ગુજરાન ચલાવે છે અને યજમાન શરીરને નુકસાન પહોંચાડે છે. બીજું પરોપજીવી સજીવ જો જોઈએ તો જળો જે છે તે પણ પરોપજીવી સજીવ છે. તે ખોરાક માટે કોઈ યજમાનના શરીર ઉપર ચોંટી જાય છે અને તેને ખૂબ જ હાનિ કરતું જોવા મળે છે. એટલે આ બંને અમરવેલ અને જળો એ પરોપજીવી સજીવો છે. અમરવેલ એ વનસ્પતિ સ્વરૂપે અને જળો જે છે તે પ્રાણી સ્વરૂપે પરોપજીવી સજીવો છે. ત્યારબાદ જૈવિક ઘટકોનો ત્રીજો પ્રકાર તે દ્વિઘટકો છે. તે કે જ્યારે સજીવ મરી જાય છે ત્યારે જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો મૃત જૈવ અવશેષોનું વિઘટન એટલે કે અપમાર્જન કરે છે. આ સૂક્ષ્મજીવો વિઘટકો છે કારણ કે તેમાં જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે જે ભૂમિમાં ભળી જાય છે અને વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. જ્યારે સજીવ મરી જાય છે ત્યારે જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ જેવા
સૂક્ષ્મજીવો મૃત જૈવ અવશેષોનું વિઘટન એટલે કે અપમાર્જન કરે છે. આ સૂક્ષ્મજીવો વિઘટકો છે કારણ કે તેમાં જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે, જે ભૂમિમાં પડી જાય છે અને વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તો મિત્રો, આ વિડીયોના તમામ મહત્ત્વના મુદ્દા તમારે નોટબુકમાં લખવાના રહેશે અને તૈયાર કરવાના રહેશે, જેથી પરીક્ષામાં પૂછાય ત્યારે સરળતાથી લખી શકાય અને સારા ગુણ પ્રાપ્ત કરી શકાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.